નમસ્તે, એ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે. આ વિડિયોમાં આપણે ખૂણાઓની જોડના પ્રકાર વિશે શીખીશું. ખૂણાઓની જોડના પ્રકાર. અહીં આ રીતે આ એક ખૂણો અને એની જોડમાં હું આ રીતે બીજો ખૂણો દોરું છું. આ ખૂણાનું માપ કેટલું છે? 50 અંશ. અને આનું માપ કેટલું બનશે? જો આ બંનેને જોડું, આ બંને ખૂણાને, તો એમનું કુલ માપ કેટલું થશે? ચાલો જોઈએ આવી રીતે જોડીને ખૂણાને. જો અહીંયા 50 અંશનો ખૂણો છે અને આ આપણને ખબર નથી, પણ હું આને આ રીતે જોડું છું. તો આ હવે કેટલા માપનો ખૂણો થયો? આ 50 અંશને હું આ રીતે ઉપર લઈ ગઈ તો આ કુલ 90 અંશ થયા, ખરું? અહીં આ રીતે આ 50 અંશ છે. તો આ કેટલાનો ખૂણો બનશે? આ 40 અંશનો ખૂણો બનશે, કારણ કે આ આપણને ખબર છે 90 અંશ છે. એટલે કે જે બે ખૂણાની જોડના માપનો સરવાળો 90 અંશ હોય એવા ખૂણાની જોડને કોટિકોણ કહે છે. કોટિકોણના બે ખૂણાની જોડનો માપનો સરવાળો 90 અંશ થશે. તો આને જો ખૂણો x કહીએ તો x+50, x+50=90. એટલે કે x=90 - x 50. આ 50 સામે જશે ને, તો અહીં કેટલા વધશે? 40 અંશ, ખરું? તો આ ખૂણાનું માપ 40 અંશ. એ જ રીતે બીજો દાખલો જોઈએ. જો આ રીતે આ બંને ખૂણાનું માપ કેટલું થશે? હું એમ કહું કે આ બંને ખૂણા સરખા માપના છે તથા એ બંને કોટિકોણ છે, તો એમનું માપ શોધો. એટલે કે સરખા માપના બે ખૂણા, આ એક્સ અને વાય, x+y = 90, કારણ કે આપણે કીધું કે કોટિકોણ છે અને એ બંને ખૂણાનું માપ સરખું છે. હવે અહીં શું છે? x = y છે, એટલે હું આને y ને x કહી શકું, ખરું? x+x = 90. એટલે અહીં શું બન્યું? 2x = 90. એટલે કે આ x = 90/2, 90/2 એટલે કેટલા બન્યા? 45. તો આનો જવાબ, એક્સનો જવાબ બનશે 45. અને એ જ રીતે આપણને ખબર છે x = y, તો એ પણ બનશે 45 અંશ. બંને ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 90 અંશ. તો આવા ખૂણાની જોડને કોટિકોણ કહે છે. હવે એ જ રીતે 180 અંશના માપની જોડ વિચારીએ. જો આ જે કોટિકોણ હતા એમાંથી હું આ રીતે આમ અને લંબાવું છું, જો હવે
આ બંને ખૂણાની ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? આપણને ખબર છે આ રીતે આ જે આખો ખૂણો બને છે એ કેટલાનો હોય છે? જો આ આખો ખૂણો 180 અંશનો હોય છે અને અહીં આ રીતે બે ખૂણા છે, તો આ ખૂણાનું માપ 50 અંશ છે, તો આ ખૂણાનું માપ કેટલું થશે એ આપણને ખબર પડે, ખરું? હવે આ રીતે મેં આને જુદા જુદા આપ્યા છે અને આવા ખૂણાની જોડને કહે છે પૂરક કોણ. જો આ રીતે આ આવી રીતે આપણે બે ખૂણા જોયા, આનું માપ હતું 50 અંશ અને આનું માપ શોધો. ક્યારે? જ્યારે આ બંને પૂરક કોણ છે. પૂરક કોણ એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ હોય એમને પૂરક કોણ કહે છે. તો અહીં શોધીએ x વત્તા 50 બરાબર કેટલા? 180 અંશ. તો અહીં આ ખૂણો x કેટલા માપનો થશે? 180 ઓછા 50 એટલે કે 130 અંશનો થશે, ખરું? આ ખૂણાનું માપ 130 અંશ થશે. એવી જ રીતે હજુ બીજા દાખલા જોઈ. જો હું તમને આ રીતે અને આ એક કાટખૂણો અને આવી રીતે આ બીજો કાટખૂણો, તો આ ખૂણાની જોડને શું કહેવાય? પૂરક કોણ. કેમ? કારણ કે ખૂણો x અને ખૂણો y આ બંને ખૂણાનો સરવાળો કેટલો બને છે? 180 અંશ, ખરું? આ 90 અંશ વત્તા 90 અંશ એટલે કે 180 અંશ. તો આવા ખૂણા જેમની જોડનો સરવાળો 180 અંશ છે, જેમના જે ખૂણાના માપનો સરવાળો, આ જોડના ખૂણાના માપનો સરવાળો 180 અંશ છે, એમને પૂરક કોણ કહે છે. આપણે આ રીતે પણ વિચારી શકીએ. જો આ રીતે પણ વિચારી શકીએ, ખરું? અહીં આ બંને જુદી જુદી રેખા ઉપર છે, આ એક જ સપાટી ઉપર નથી. અહીં એક જ સપાટી ઉપર છે. આનું માપ 50, આનું માપ 130, પણ આ બંનેને પૂરક કોણ કહી શકાય, ખરું? હવે હજુ એક વાત શીખીએ. જો આ રીતે આ મેં કેટલાક ખૂણા બનાવ્યા, જો આ પણ ખૂણાની જોડ બની, ખરું? અહીં બે બે ખૂણા બને છે અને આપણને ખબર છે કે આ રીતે આ કેટલા છે? 180 અંશ. પણ આવા ખૂણાની જોડને રૈખિક જોડના ખૂણા કહે છે. રૈખિક જોડના ખૂણા. શું કામ રૈખિક જોડ? જો આ એક જ રેખા ઉપર છે માટે એને રેખિક જોડ કહેવાય છે અને એમના માપનો સરવાળો 180 અંશ થાય છે. હમણાં આપણે પૂરક કોણમાં પણ જોયું કે એમાં પણ 180 અંશ થાય છે, પણ પૂરક કોણમાં અને રેખિક જોડમાં શું ફરક છે? કે એ બંનેમાં જો આ રીતે આપણે પૂરક કોણમાં આ રીતે અલગ અલગ સપાટી ઉપર પણ બે ખૂણા જોડ તરીકે લઈ શકીએ છીએ, પણ રૈખિક જોડમાં એક જ રેખા ઉપર હોય છે એટલે કે
આ સામાન્ય રેખા સિવાયની આ બંને રેખાઓ વિરુદ્ધ કિરણો હોય અને એમનાથી બે ખૂણા જે બને છે આ સામાન્ય રેખાથી, એવી જોડને રેખીક જોડ કહે છે. ખરું, અહીં આ ખૂણો x અને આ ખૂણો y, એના માપનો સરવાળો 180° થશે. હવે જો હું તમને એમ કહું કે આ ખૂણો x એનું માપ 140° છે, તો ખૂણો y કેટલા માપનો થશે? શું કરવાનું? x ની વેલ્યુ અહીં લખવાની. x ની કિંમત છે 140 અને y શોધવાના છે. તો સાદું રૂપ આપીએ, કેટલા મળશે? 180 - 140 એટલે કે 40° થશે. બરાબર, y નું માપ આ 40°. એ જ રીતે અહીં જો આ ખૂણાનું માપ 60° છે એવું કહું, તો આ ખૂણો કેટલા અંશનો થશે? આ થશે 120. ખરું, 180 - 60 કરવાના. એ જ રીતે અહીંયા એક કાટખૂણો છે, તો આ બીજો પણ કાટખૂણો થશે. ખરું, 90 - 90 = 180. તો આજે બસ આટલું જ. આવતા વખતે આપણે હજુ બીજી વધારે જોડ જોઈશું. ત્યાં સુધી આવજો.